અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા એક ટાયર ચોરને પકડી પાડવામાં આવે. આ ટાયર ચોર એમટીએસના વર્કશોપમાં કામ કરતો હતો, જે રાત્રિ દરમિયાન આ ઘટનાને અંજામ આપતો હતો. જુઓ મારી આ ખાસ રિપોર્ટમાં. વીએસ ચંપાર, પોલીસ ઇન્સ્પેક્ટર, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન. આ જે છે એનો અફઝલ હુસૈન શેખ તમી તઝીર મિયા શેખ વટવાના રઝા મદ્રેસા મસ્જિદની પાસે નવાપુરામાં રહે છે, બરાબર છે. આ એ અમારા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્રના હેલ્મેટ સર્કલ પાસે આવેલા એએમટીએસનો જે વર્કશોપ ડેપો છે એમાં ટાયર પંચરનું જે સેક્શન છે એમાં કામ કરતો હતો, ટાયર પંચરને લગતું. એ દરમિયાનમાં એણે આજથી 1.5 મહિના પહેલાંથી અત્યાર સુધીમાં એણે જુદા જુદા સમયે અને એ કુલ 27 ટાયરની ચોરી ત્યાં મિકેનિકનો કોન્ટ્રાક્ટર જે છે, ડેપોના મિકેનિક કોન્ટ્રાક્ટર નરેન્દ્રભાઈ લક્ષ્મીચંદ જૈન, એઓએ ફરિયાદ આપી હતી. એ ફરિયાદ અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરી અને અમારા સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ કેએ ચૌધરી ને મારા સુપરવિઝન હેઠળ એમને મોકલી અને પકડી અને એને આ બાબતે પૂછપરછ કરતા તેણે પોતે જ આ ચોરી કરી છે જુદી જુદી રીતે. રાતના સમયની અને 9 થી સવારના 6 વાગ્યા સુધીની નોકરી દરમિયાન જુદી જુદી રીતે રિક્ષા દિવાલ કુદાડીને ટાયર ફેંકી દઈ, એક બે ટાયર એ રીતે ટોટલ એણે 20 ટાયર ચોરી કર્યાની એ જાતે કબૂલાત કરી છે. હકીકતમાં 27 ટાયર ચોર્યા છે, એ વધારાના ટાયરો 20 તો અત્યાર સુધીમાં રિકવર કર્યા છે, પણ વધારાના જે ટાયરો છે એની તપાસ ચાલુ છે. આ રીતે એને એરેસ્ટ કરવામાં આવે છે. અને એ જે જુદી જુદી જગ્યાએ વેચ્યા છે એ જે ખરીદનાર માણસોની તપાસ ચાલુ છે, બરાબર છે. એ તપાસનો વિષય છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવાની ચાલુ છે. હાલ પૂરતા એના કબજામાંથી અને એણે બતાવ્યા એ મુજબની જે જગ્યાએ રાખેલા ટાયરો રિકવર કરવામાં આવ્યા છે. હજુ સુધી એ પોતે કબૂલ નથી કરતો, એ જાતે જ આ બાબતમાં છે, એ શક્ય અમે માનતા નથી. એની ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે. 2 વર્ષ ની એનો નોકરીનો સમયગાળો છે, પણ એના કયા મુજબ અત્યારે કે 6 મહિનાથી મારે જે પૈસાની તકલીફ ઊભી થયેલી એવું જણાવે છે. અત્યારે તો એ માનીને એના ઉપર ચાલીએ છીએ કે એને જે કંઈ દેવું છે દેવું ભરપાઈ કરવા માટે એણે આ પગલું ભર્યું છે ચોરી કરવાનું, એ ઉપર તપાસ ચાલુ છે.